જ્યારે પેલું ટકિંગ ટુચિંગ ચાલુ થતું હતું તો સીસીટીવી કેમેરાઝ બગડી જતા હતા. પછી એમાં કરપ્શન થતું હતું કારણ કે પેલો પોલીસ વાળા આવે ને હફતો માગે. પછી બીજો ત્રીજો પોઈન્ટ છે, એટલે આ બધી ચીજ હતો, ખાલી બાર ડાન્સિંગ થી ફરક નતો પડતો. ત્રીજો પોઈન્ટ એ હતો કે પેલો પોલીસ વાળા હફતો માગે, પછી ઇલીગલ ત્યાં થાય, લોકો પછી આવીને, પછી ઇમ્પોર્ટન્ટ હતી ચીજ કે પેલા બાર યા સાડા બાર એક વાગ્યા પછી જે બંધ થાય પછી શું થતું હતું કે એના પછી પેલી રૂમોમાં જતા હતા. એટલે આ બધું વધ્યું. એટલે પેલા એટલે જે મહારાષ્ટ્રની પોલીસે સાચી વાત કરી કે અશ્લીલતા ચાલી રહી છે. અને જે બિચારી બહેનો છે, હું તો કહું છું કે આઈ ડોન્ટ નો કોર્ટે શું જોયું છે ને શું નથી જોયું. એ 1.5 લાખ બહેનોની જોબ બચાવવા માટે એને કર્યું કોર્ટે, પણ એ સામે 1.5 લાખ બહેનોની જોબ સામે હું કહું છું કે 25 લાખ ઘરો બરબાદ થશે એનું શું છે? કારણ કે જે માણસ આવીને પોતાની મહેનતની કમાઈ આવી રીતે 1.5 લાખ બહેનોની વાત કરી મારા 25 લાખ બહેનો ભગવાનની માણસ નથી કે હું કહું કે ના આ બધું ખોટું છે, પણ આ એક નેગેટિવ સાયકલ છે ફોર એની ઇકોનોમી, ફોર એની કન્ટ્રી. ધીસ ઇઝ અ નેગેટિવ સાયકલ. પણ હવે અગેન કમિંગ બેક ટુ ઇટ, અગર એને લીગલાઇઝ કરી છે તો પ્લીઝ સી ટુ ઇટ કે આના લીધે એક કંટ્રોલ લેજો. તમે એને કંટ્રોલ તો રાખ્યું છે સંજય, આજે હું તમને આજે ડિસ્કસ કરી રહ્યા છે. આજે હું તમને કોઈ પણ વ્યક્તિ બહાર ચલાવતું હશે તો એને પોતાના ત્યાં કેમેરા પર મૂક્યા હશે. કાલેજ પેપરમાં એક ડિસ્કોથેકના ઓનરે નાના નાના છોકરાઓને પેલો ડ્રગને રેવ પાર્ટી કરી હતી, અને પછી પોલીસે પેલા છોકરાઓને તો ધમકી આપીને મમ્મી પપ્પાને બોલાવીને છોડી દીધા, પણ પેલા ઓનરને પકડે. એટલે બે તમે એ દરેક સેમિનાર માં રહેતા કે પેલો બાર વાળો જે ઓનર છે કે શું કે ના ના બેનો બધી સતી સાવિત્રી આવીને બેસો, અને અમે શું કે અમે એ તો એ લાયસન્સ એટલા માટે લેશે બહારનું કારણ કે એને આ બધા કામ કરાવવા છે. લાગે છે બોમ્બે ની અંદર તમે જો રેપ કેસ ઓછા થતા હોય છે, તમે જાણ્યું હોય તો એ તમે કદાચ ઇન્સ્ટા ઇન્ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી રહ્યું છે કે બહાર ગર્લ્સ ને પ્રોસ્ટિટ્યુશન પણ ચાલી રહ્યું છે. એ તો છે ને, છે ને, ઇટ ઇઝ 100% મેં ના કહું. પેલું રાતે જાય બાર સાડા બાર એક વાગ્યા પછી ઉપરની કમાઈ જે બોમ્બે એટલે તો બોમ્બે ની કોર્ટ, અરે પોલીસ એટલે તો ગવર્નમેન્ટ ગઈ કોર્ટમાં કે સાહેબ અશ્લીલતા તમે જે વર્ડ યુઝ કરો છો ને, અને હું અગેન રિપીટ કરું કે આ જનરેશન બગાડે છે. કારણ કે પેલો પપ્પા જતો એટલે છોકરો શું દીધો જવાનો છે. હા તો તમે તો અગ્રી કરો છો બધું, અગ્રી ની વાત નથી. પપ્પા જશે ખબર નહીં. હવે તમે કહ્યું હતું, હું તમને કહું, આજે કોઈ પણ પુરુષ છે એને કોઈ સામેથી તો બોલાવતું નથી ને બેન. મેં અગાઉ પણ વાત કરી કે કોઈ કોઈને ખેંચીને લઈને નથી જતો. અમુક ઘરનો કકરાટ હોય છે, પછી અમુક ઘરમાં ત્રાસ હોય છે. હું એમ કહું છું તમે તો માણસ મંદિર જઈને મેડિટેશન કરે, બારમાં જઈને દારૂ નહીં બેસે બેન પ્લીઝ. હા, એ જઈને ખર્ચો થાય છે, એટલે ઘરના કકલાટ હોય ને, અને ઘરનો કકલાટ કેમ છે એના લીધે તો નથી ને ઇમ્પોર્ટન્ટ. એને ખેંચીને બેન લઈ જતું નથી. જો ઘરમાં શાંતિ હશે તો બાર ડાન્સ ની કોઈની જરૂર જ નથી. આ બિલકુલ ખોટી છે. અને બે પેલો છે ને, જે બારમાં જાય છે ને, છો ભાઈ જે એ પોતાની વાઈફ ને બી ખુશ રાખે છે, બે ગિફ્ટ એને બી આપે છે, અને બે ગિફ્ટ બાર ગયા. રાજા રજવાડા નું શું ચાલતું? રાજા રજવાડા એમ કરતા ચુકાદામાં પણ આવ્યો છે ને, આ વસ્તુનું ડિસ્કશન ઓલરેડી દરેક જગ્યા પર ચાલી રહ્યું છે કે જે કોર્ટે જે વસ્તુને ને જે મુદ્દાને ગ્રાહ્ય રાખ્યું છે અને શા માટે લીગલાઇઝ કરવાની વાત કરી છે. જે 1.5 લાખ બહેનો છે તેમની એક જ માંગણી હતી કે અમારી પાસે બીજું કોઈ કમાવાનું સાધન નથી, અને ત્યારે જયારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે અમને અમારો જે બિઝનેસ છે તે કરવાની પરવાનગી આપો. પણ કોર્ટે એ પણ વાત સ્વીકારી છે કે તમે નવા લાયસન્સ લો બાર ઓનર્સ, એને લીગલાઇઝ કરાવો, અને ત્યારબાદ ફરીથી તમે ચોર કે છે કે સાહેબ હવે મારે તો આ આટલા કહેલા છે હજારો લાખો ચોરો છે, કાલ ઉઠી ને લોકો યુનિયન બનાવશે ને કાલે નીકળે કે સાહેબ આ ચોરી જ કરવાનું અમારો તો રીત છે. અમારો સાહેબ એની વાતો જ કરવી છે. પણ એ બહેનોની જોડે જઈને આપણે પૂછ્યું છે કે બેન શું છે શું નહીં, આની અંદર ઘણી બધી મજબૂર બહેનો હોય છે, એ પણ સારા ઘરની હોય છે, તરછોડાયેલી બહેન અને સારા ઘરની. એવી ટાઈમ આ બધા બનાના ચાલે, કોલ સેન્ટરમાં માંગો એટલા જોબ છે, સીવન ગુથનમાં માંગો એટલા જોબ છે, એટલે જોબ નથી તમે ના બોલતા પ્લીઝ. બહેનોને મહેનત નહીં કરવી હોય ને પેલું કરવું હોય નથી, યા તો અલગ સ્ટોરી છે, મેં મારા પડ્યો નથી. પણ અધરવાઇઝ આ તમે બહાના કાઢશો કે 1.5 લાખ બહેનોનું શું થશે, દેન આઈ મીન મારા કેસમાં એટલે નાખી દેવા જેવી વાત છે. ફાઇન, ઓકે. અલગાબેન, લીગલાઇઝ થઈ ગયું છે બાર ઓનર્સ, હવે ફરીવાર એમની એપ્લિકેશન કરશે, લાયસન્સ મેળવીને ફરીવાર શરૂઆત કરશે.
આપના નોલેજ પ્રમાણે આપ શું માનો છો કે ભલે લીગલાઇઝ કર્યું છે, ફરી બધી વાર શરૂઆત થશે, પણ એક સમાજના કાર્યકર્તા તરીકે ને ઇવન આ વાતોમાં જે ચર્ચામાં પોઈન્ટ બહાર આવી રહ્યા છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ ગાઈડલાઇન્સ માં કઈ વસ્તુ હોવી જોઈએ? સૌથી પહેલા તો જો હું એટલું કહીશ કે થયું છે ખોટું થયું છે, હું માનું છું ચલો ને, પણ સારા ઘરની જે દીકરીઓ છે ને એ સેફ છે, આજે એ લોકો છે તો સારા ઘરની દીકરીઓ સેફ છે, એટલા માટે કે સારા સારા ઘરના જ યંગ છોકરાઓ યંગ એમના હસબન્ડો એ લોકો જ આની અંદર જતા હોય છે, એમને પોતાનું ઘર રોકે ને શા માટે જાય, કોણ જાય છે કોણ નથી જતું તેનું કદાચ ખબર બધા બહુ રાખી રહ્યા છે, એના પર આપણે ન પડીએ, પરંતુ ગાઈડલાઇન્સ માં કઈ વસ્તુ હોવી જોઈએ, બીકોઝ કોઈ વ્યક્તિને ટચ ના કરે અને કરે તો તેની પાસે શું, આવી કોઈ પોઈન્ટ આપ કાર્યકર્તા તરીકે વિચારો છો? કારણ કે હવે લીગલાઇઝ થઈ ગયું, પણ હું એની અંદર એ કહી શકું કે એ લોકોને જો જ્યાં પણ બહાર ચાલતું હોય ત્યાં પોલીસ એનું પણ એક તો સૌથી પહેલા પોલીસ પરમિશન હોવી જોઈએ કે એને ચલાવવું કે લીગલ પર ઘણા હોય છે, એના માટે ખરેખર એક એને સજા ફટકારવી જોઈએ કે આ ઇનલીગલ ચલાવતો હોય છે. બીજું કે જ્યાં બહાર ચાલતું હોય છે 12 વાગ્યા પછી બંધ થવું જોઈએ માનું ત્યાં સુધી, અને પોલીસ ખડે પગે ત્યાં હોવી જોઈએ, બીજા કામ ના ચાલે એનું પણ એને ધ્યાન રાખવું જોઈએ, અને ઉપર જઈને જોવું પડે કે આની અંદર શું ચાલી રહ્યું છે અને શું નથી ચાલી રહ્યું, મિસલ તો નથી ચાલતું, એનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, રુઝાન આની વચ્ચે એક નાની બાળાઓ અંદર ના જવી જોઈએ એ પણ આજની તારીખમાં તમને શરત મારું, તમને 16 વર્ષની બાળા 18 વર્ષ પ્લસ દેખાશે, મેચ્યોરિટી આવી ગઈ છે બોડીમાં, તમે સમજો, એટલે 16 વર્ષ એવું તો 15 વર્ષની છોકરી તમને આજે 20 વર્ષની દેખાશે તો તમે કહેશો ક્યાંથી તમે એની પાસે પાસપોર્ટ યા તેનું કઢાવવાના છો કે ભાઈ તું બતા ચાલે, એટલે એ બધી વાત નથી. વોટ આર ધ પોઈન્ટ્સ ઓફ ગાઈડલાઇન્સ? માય પોઈન્ટ ઓફ ઇન ગાઈડલાઇન્સ કે ભાઈ ચલો આને જેવી ગવર્નમેન્ટે જે કંઈક સમજાવે કોર્ટે કંઈક વિચાર્યું હશે ને મેં બે ગાઈડલાઇન્સ ફ્રેમ કરી હશે આઈ એમ શ્યોર ફોર દેટ, અને ગાઈડલાઇનમાં કે બાર લાયસન્સ ન રિન્યુ કરો એની જગ્યાએ સાચા છે, પણ એમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જે હું હંમેશા કહું છું કે જે મોનિટરિંગ હોવું જોઈએ, જેને કે મેં કહું ને સીસીટીવી કેમેરા હર બીજા દિવસે બગડી ના જવા જોઈએ, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજું કે કપડાં, જે બેન ત્યાં કપડાં પહેરે છે, હું એવું નથી કીધું કે બુરખા પહેરીને તમે ડાન્સ કરજો, પણ જે બીકોઝ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે ત્યાં કપડાં જે રીતના પહેરી રહ્યા છે ને જે રીતના ડાન્સ સ્ટેપ્સ થઈ રહ્યા છે, હવે તમે ગાયરેટિંગ સ્ટેપ્સ બી કરી શકો એવા નથી કરવાની જરૂર ને, આપણે ચલો ને તમે જૂના જમાનાની વાત કરો તો જૂના જમાનામાં પેલા ગાયરેટિંગ સ્ટેપ્સ હતા, એ વખતે ભરતનાટ્યમ જેવા સ્ટેપ હતા બધા, એ હતા, પણ એવું નથી કરતી કે તમે ત્યાં ભરતનાટ્યમ કરજો, આઈ ડોન્ટ મીન ધેટ, કારણ કે અલ્ટિમેટલી લોકો ભરતનાટ્યમ જોવા નથી જતા, પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પ્રોવોકેટિવ સ્ટેપ્સ નહીં કરવાના, અને બીજી વાત કે જે પહેલા જે પહેલો રૂલ હતો કે ટચ નહીં કરવાનો, અને બીજું એ પૈસા ફેંકવાનું છે બંધ કરાવો, કારણ કે મેન અહીંયા ક્યાં થાય છે કે પેલો જો પૈસા ફેંકે એટલે પેલી વધારે 2 લાખ કરે, પેલો પૈસા ફેંકે એટલે પેલી 2 વધારે લે છે, કારણ કે પેલો એનો ઓનર કહે બરોબર કર, કારણ કે એને તો પૈસા તો પેલા ઓનરને મળવાના છે, એટલે એનો ધીસો અનેક અશ્લીલતા જે યુઝ વર્ડ કર્યો છે ને એ જાહેર માનું છે. મને થોડી ગમી, ઈચ્છા હું તમને એટલું કહીશ, પરંતુ હવે બીજો પોઈન્ટ એ ઉભો થઈ રહ્યો છે.